नमस्कार विद्यार्थी मित्रों, आजनो आपणो विषय छे पदार्थना स्वरूपो अने तेना गुणधर्मो। पदार्थना स्वरूपो के जे पदार्थ विज्ञाननी अंदर त्रण स्वरूपमां वहेंचाय छे, जेमां प्रथम स्वरूप घन, बीजो प्रवाही अने त्रीजो वायु पदार्थ। अहीं तमे सॉलिड एटले घन, लिक्विड एटले प्रवाही अने गैस एटले वायु एम त्रण स्वरूप जोई शको छो। सौ प्रथम वात करीए आपणे घन पदार्थनी, तो घन पदार्थ ए अदमनीय छे, एटले चोक्कस आकार अने कद होय छे, तेवा पदार्थने आपणे घन पदार्थ कहीए छीए। उदाहरण तरीके पत्थर, लोखंड, तांबु, लाकड़ू, ईंट अने बरफ के तमने आसपास जोवा मळता आ पदार्थो घन पदार्थ तरीके ओळखाय छे। घन पदार्थना गुणधर्मो वात करवामां आवे तो घन पदार्थने चोक्कस आकार अने कद रहेलो छे। प्रस्तुत चित्रनी अंदर दरेक पदार्थना आकार अने कद विशे जोवामां आवे तो अहीं तमने बरफनो टुकड़ो एक चोक्कस आकार धरावे छे। ए बरफना टुकड़ाने जो गरमी आपवामां आवे तो गरमी आपवाथी एनुं प्रवाहीमां एटले पाणीमां रूपांतर थाय, अने पाણીને जो रूपांतरित गरमी एटले के एनी अवस्था बदलवा माटे तापमान वधारवामां आवे तो एनुं वायु એટલે ગેસની અંદર રૂપાંતર થાય છે। હવે તમે જોઈ શકો છો કે ઘન પદાર્થના ગુણધર્મની અંદર ચોક્કસ આકાર અને કદ ધરાવે છે। આ ઉપરાંત ઘન પદાર્થના અણુઓની ગતિ નહિવત એટલે ચોક્કસ આકાર હોવાને કારણે અણુઓ ગતિ કરતા નથી, પદાર્થને દબાવતા પદાર્થ દબાતો નથી। ઘન પદાર્થને ચોક્કસ તાપમાન આપવામાં આવે તો એનું प्रवाही अवस्था में रूपांतर थाय छे। उदाहरण तरीके आपणे जोईए छीए के बरफनो टुकड़ो के जेने गरमी आपता प्रवाही अने त्यारबाद एनुं वायु में रूपांतर थाय, एवी ज रीते खांडने पाणी अंदर ओगाळवामां आवे तो खांडना अणुओ के जे प्रवाही में पाणीनी अंदर ओगळता खांडनुं द्रावण बने छे, अने घन पदार्थना अणु वच्चे आकर्षणनुं प्रमाण खूब ज वधारे जोवा मळे छे। આ ઉપરાંત ઘન પદાર્થની અંદર વજન પ્રમાણમાં વધારે ધરાવે છે। હવે નંબર બે, પ્રવાહી પદાર્થ। જે પદાર્થને ચોક્કસ આકાર ધરાવતો નથી, આકાર નથી પરંતુ એનું કદ ધરાવે છે, તેવા પદાર્થને આપણે પ્રવાહી પદાર્થ કહીએ છીએ। ઉદાહરણ તરીકે પાણી, પેટ્રોલ અને ડીઝલ। પ્રવાહીના ગુણધર્મોની વાત કરવામાં આવે તો પ્રવાહી પદાર્થને ચોક્કસ આકાર નથી પરંતુ ચોક્કસ કદ હોય છે। પદાર્થને કોઈ પાત્રની અંદર ભરવામાં આવે તો એ પાત્ર સ્વરૂપે એનો આકાર ધારણ કરે છે। જો તમને અહીં બતાવવામાં આવે કે આ કોઈ ગ્લાસની અંદર કે કોઈ પાત્રની અંદર એકદમ પ્રવાહી ભરવામાં આવે તો એનો કોઈ આકાર ચોક્કસ રહે નહીં, પરંતુ એની જે કદને આધારે એક ચોક્કસ પ્રમાણ હોવાથી એ પ્રમાણેનો આકાર ધારણ કરે। પ્રવાહી પદાર્થ કે જે વહનનો ગુણધર્મ ધરાવે છે, જ્યારે પ્રવાહી પદાર્થ ઘન પદાર્થ કરતાં વધારે દબનીય એટલે કે દબાઈ શકે છે, જ્યારે વાયુ પદાર્થ છે એ દબાતો નથી, પ્રમાણમાં ઓછો દબનીય છે। પ્રવાહી પદાર્થને ચોક્કસ તાપમાને ગરમી આપવામાં આવે તો એનું વાયુ સ્વરૂપની અંદર રૂપાંતર થાય છે। પ્રવાહી પદાર્થને 100° સેલ્સિયસ તાપમાન મળે તો પ્રવાહી પદાર્થનું વાયુ સ્વરૂપની અંદર રૂપાંતર થતાં આ પ્રવાહી પદાર્થનું ઉત્કલન બિંદુ 100° સેલ્સિયસ જેટલું છે। જ્યારે પ્રવાહી પદાર્થને કોઈ પણ પ્રકારની ઉષ્માનું શોષણ કરતાં એક ઘન સ્વરૂપમાં રૂપાંતર પામે તો પદાર્થ 0° સેલ્સિયસ તાપમાન, એટલે કે પદાર્થની અવસ્થા, પ્રવાહી પદાર્થને 100° સેલ્સિયસ તાપમાન આપવામાં આવે તો એનું વરાળમાં રૂપાંતર થાય, એની સરખામણીમાં 0° સેલ્સિયસ જેટલું નીચું તાપમાન લઈ જવામાં આવે તો તે બરફની અંદર રૂપાંતર થાય, એટલે પાણીનું ઉત્કલન બિંદુ 100° સેલ્સિયસ અને ગલન બિંદુ 0° સેલ્સિયસ જેટલું છે। પ્રવાહી પદાર્થના અણુઓ વચ્ચે એક પ્રકારે આકર્ષણ બળ, તમે જુઓ તો ઘન પદાર્થના અણુ વચ્ચે આકર્ષણ બળ વધારે, જ્યારે પ્રવાહી પદાર્થના અણુ વચ્ચે આકર્ષણ બળ ઓછું છે। પ્રસ્તુત
ચિત્રમાં તમે ત્રણેય અવસ્થાઓમાં અણુઓ વચ્ચેના આકર્ષણ બળ જોઈ શકો કે જેમાં પ્રવાહીના અણુઓ ઘન કરતાં થોડા છૂટા, જ્યારે વાયુના અણુઓ છે એના કરતાં પણ વધારે છૂટા રહેલા છે. પ્રવાહી પદાર્થના અણુઓની ગતિ કે જે ઘન કરતાં વધુ કરે અને વાયુ પદાર્થના અણુની સરખામણીમાં ઓછી કરે છે. જેમ કે બરફનો ટુકડો છે એના અણુઓ ચોક્કસ ગોઠવાય, જ્યારે પ્રવાહીમાં પાણીના અણુઓ છે એ થોડા છૂટા છૂટા. જ્યારે તમને ચાનો એક કપ ભરેલો છે કે જેમાં ગરમ ચાની અંદર વાયુના અણુઓ ગતિ કરે તો તે છૂટા વધારે ને વધારે ગતિ કરે છે. હવે આપણે જોઈએ વાયુ અવસ્થા. વાયુ અવસ્થા કે જેની અંદર પદાર્થને ચોક્કસ આકાર કે કદ હોતો નથી, આવા પદાર્થને વાયુ પદાર્થ કહે છે. ઓક્સિજન, હાઇડ્રોજન આ ઉપરાંત નાઇટ્રોજન અને વાહનોમાંથી નીકળતો ધુમાડો કે જે વાયુ પદાર્થના ઉદાહરણ છે. વાયુ પદાર્થને ચોક્કસ કદ કે આકાર નથી. વાયુ પદાર્થને પ્રસરણનો ગુણધર્મ ધરાવે, એટલે કે વધારે ને વધારે અણુઓ અસ્તવ્યસ્ત ગતિ કરી ચારે દિશામાં ઝડપથી ફેલાઈ જાય છે. વાયુ પદાર્થ ઘન અને પ્રવાહી પદાર્થની સરખામણીમાં જોઈએ તો વજનમાં હલકો છે. આ ઉપરાંત વાયુ પદાર્થની વાત કરવામાં આવે તો તમને જુદા જુદા ચિત્રની અંદર જોઈ શકો છો કે જ્યારે પણ વાયુ પદાર્થ ગરમીની સાથે બધી જ દિશામાં વાયુનું પ્રસરણ પામે છે. આ ઉપરાંત વાયુ પદાર્થના અણુઓ વચ્ચે આકર્ષણ બળ ઓછું હોય છે. વાયુ પદાર્થના અણુઓ સૌથી વધારે ગતિ ધરાવે છે. વાયુ પદાર્થમાંથી ઉષ્માનું શોષણ કરતાં પ્રવાહી પદાર્થમાં રૂપાંતર પામે છે, તો કઈ રીતે એ જોઈએ આપણે. જો વાયુ પદાર્થનું ઉષ્મા એટલે કે એને એકદમ ગરમી કે જેનું શોષણ થાય એટલે પ્રવાહીમાં રૂપાંતર થાય, ત્યારબાદ વધારે પડતી ઉષ્માનું શોષણ થાય તો ઘન પદાર્થની અંદર રૂપાંતર થાય. ઉદાહરણ તરીકે વરાળ કે જેને આપણે ઠંડી પાડવામાં આવે તો એનું પાણીમાં રૂપાંતર થાય, ત્યારબાદ એ પાણીને ફ્રીજની અંદર મૂકવામાં આવે તો એનું ઘન સ્વરૂપમાં રૂપાંતર થાય. હવે આપણે કેટલાક ઉદાહરણોની અંદર જોઈએ કે જેમાં ફુગ્ગાની અંદર હવા ભરવામાં આવે તો એની અંદર એક પ્રકારે વાયુ ભરવામાં આવે છે. આ ઉપરાંત પાણીની ડોલ કે જેની અંદર તમે જોઈ શકો છો કે જેમાં પાણી ભરવામાં આવે તો પાણીના અણુઓ છે કે જે એકદમ ચોક્કસ આકાર ધારણ કરે છે. એવી જ રીતે દૂધ કે જે કોઈ પાત્ર કે કોઈ પણ પ્લાસ્ટિક બેગમાં ભરવામાં આવે તો એ પ્રમાણે કદ ધારણ કરે છે. હવે આપણે કેટલાક વ્યવહારિક ઉદાહરણોની વાત કરીએ તો તેની અંદર વૈજ્ઞાનિક કારણો. ગરમ ચા પીતી વખતે ચા પીનાર વ્યક્તિના ચશ્માના કાચ થોડાક સમય માટે ઝાંખા પડી જાય છે. એનું કારણ છે કે જ્યારે ગરમ ચા પીતી વખતે ચામાંથી નીકળતી વરાળ છે કે જે ચા પીનારના ચશ્માના કાચના સંપર્કમાં આવે, ચશ્માના કાચ ઉપર પ્રમાણમાં વરાળ કે જે કાચ ઉપર સૂક્ષ્મ ટીપા સ્વરૂપે ઠરે અને કાચના પાણી સાથેની આ સૂક્ષ્મ બિંદુ સ્વરૂપે જામી જાય. એને કારણે ગરમ ચા પીતી વ્યક્તિ કે જેના કાચના ચશ્મા થોડા સમય માટે ઝાંખા દેખાય છે. આ ઉપરાંત આપણે ગરમ રસોઈની તપેલી કે જેની ઉપર ઢાંકેલું ઢાંકણ કે જે પાત્ર ઊંચું કરીને જોવામાં આવે તો નીચે પાણીના ટીપા બાજેલા જોવા મળે છે. જ્યારે રસોઈ બનાવવામાં આવે ત્યારે આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ. રસોઈમાં રહેલ પાણી કે જેને ગરમી મળવાને કારણે વરાળ બને છે અને એ વરાળ ઉપર જતાં પાત્રની ઉપર ઢાંકેલા ઢાંકણને ઠંડી પાડી સપાટીના સંપર્કમાં આવે અને વરાળ ઠંડી પડતા કે જે રસોઈ પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર પામે કે જેથી ગરમ રસોઈની તપેલી, આપણે ગરમ તપેલીનું ઢાંકણ ઊંચું કરીને જોઈએ તો ઢાંકણની નીચે ટીપા બાજેલા જોવા મળે છે. નંબર 3, પરફ્યુમના સ્પ્રેની શ્વાસમાં આખા ઓરડાની અંદર ફેલાય છે. એનું કારણ કે પરફ્યુમની અંદર બાષ્પશીલ સુગંધી દ્રવ્ય રહેલા છે.
जे बाष्पशील द्रव्य वायु स्वरूप नी अंदर फेरवाय के जेनी अंदर वायुना अणुओं वच्चे आकर्षण बल प्रमाण में नहीवत छे। हवे आज आकर्षण बल तमने जोवा मळे के जे अणुओं सुगंधी द्रव्य सहेलाई थी गति करी शके के जेने कारणे वायुना अणुओं सहेलाई थी गति करे छे। आम वायुना अणुओनी आ प्रकारनी गति के गोठवणने वधारेने वधारे फैलाय के जेथी समग्र ओरडानी अंदर आखी श्वास फैलाय छे अने स्मेल आवे एटले सुगंध आवे छे।